બિલીમોરા ખાતે શહેર ભાજપ દ્વારા નાગરિક સુધારા કાયદાના સમર્થન માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બિલીમોરાના ગંગામાતા ચોક પાસેથી ધારાસભ્ય નરેશભાઈ પટેલ અને શહેર ભાજપ પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલની આગેવાની હેઠળ નીકળેલી આ સમર્થન યાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરીને સ્ટેશન પાસેની શિવાજી મહારાજની પ્રતિમા પાસે સભાના રૂપમાં ફેરવાઈ હતી. દેશની એક ધર્મ આધારિત દેશનું વિભાજન થયા પછી જે હિન્દુ શીખ ઈસાઈ કે અન્ય ભાઈઓ આપણા બાંગ્લાદેશ કે પછી પાકિસ્તાન છે કે અફઘાનિસ્તાનથી જે તે સમયે ગાંધીજી મહાત્મા ગાંધીજીની સૂચનાથી આવેલા લોકો અત્યાર સુધી અટવાયા છે એને ફક્ત નાગરિકત્વ આપવાનું આ વિધેયક છે, નથી કોઈને નુકસાન પહોંચાડવાનું. પરંતુ વિપક્ષ આપણી કમનસીબી એ છે કે વિપક્ષ આ બધું જાણે છે, તેમ છતાં વોટ બેંક ઊભી કરવા માટે આજે ભારતની જનતાને ખૂબ જ ગેરમાર્ગે દોરી રહ્યા છે. અને ભારતીય જનતા પાર્ટી જ્યારે આવા કાર્યક્રમો યોજીને હજુ પણ ઘણા બધા કાર્યક્રમો યોજાશે, લોકોને જાગૃત કરવા, લોકોને સાચી માહિતી આપવી એ અમારી જવાબદારી છે. અને એના જ ભાગમાં આજે અમે બિલીમોરા શહેર ભાજપ દ્વારા આજે બિલીમોરામાં એક પદયાત્રાનું આયોજન કર્યું. અને અહીંયાથી બધાને અપીલ કરું છું કે તમે પણ સાચી માહિતી લોકો સુધી પહોંચાડો એવી એક ધારાસભ્ય અને જિલ્લા અધ્યક્ષ તરીકે અપેક્ષા રાખું છું. ધન્યવાદ.